દીવ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આજથી લીગલ અવેરનેસ વીકની ઉજવણીના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજરોજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને બાર એસોસિએશન દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અને ગાંધી જયંતિના પ્રસંગે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. દીવકોટના પ્રાંગણમાં દેશના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ નિમિત્તે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી મહેશ શરાફે વકીલો અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ આપી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી. આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દીવ જિલ્લાના ઘર ઘર અને જન જન સુધી ન્યાયની સરળતા અને જનતામાં ન્યાય વિશે જાગૃતતા આવે. સિવિલ જજ મહેશ શરાફે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે મારા દેશના લોકોમાં ન્યાય અને ન્યાયાલય પ્રત્યે જાન જાગૃતિ લાવવાનો હતો. સાથે કાયદાકીય જાગૃતિ સપ્તાહની શરૂઆત આ રેલી દ્વારા કરવામાં આવી. આવનારા સપ્તાહમાં દીવકોટ લોકોમાં ન્યાય પ્રત્યે જાગૃતિ વધે તે અર્થે કાર્યક્રમો યોજાશે. 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી લીગલ અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જેની શરૂઆત આજે બાઇક રેલી સાથે કરવામાં આવી. દીવકોટ દ્વારા પૂરા અઠવાડિયામાં વિવિધ કાર્યક્રમો દ્વારા ગામડે ગામડે અને લોકોમાં જાગૃતતા આવે તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દરમિયાન ગરીબ વર્ગના લોકો, મહિલાઓ વગેરે માટે ન્યાયની જાણકારી આપી માહિતીગાર કરવા અને તેઓ નિઃશુલ્ક ન્યાય મળે તે વિશે પણ માહિતી આપવામાં આવશે. સંકલ્પના બધાને માલમ છે, એટલા માટે આજ નાલસા યાને કે રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ અને દીવ જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ એના તરફથી અને બાર એસોસિએશન દીવના માધ્યમથી આજ રેલીના આયોજન કરાયું હતું. રેલીના આયોજન કરાયા પાછળ ઉદ્દેશ એકમે ઉદ્દેશ આ છે કે આ રાષ્ટ્રીય વિધિ સેવા પ્રાધિકરણ અને દીવ જિલ્લા વિધિ સેવા પ્રાધિકરણ જો બી કોઈ કાર્ય અહીંયા કરે છે, દીવમાં ચાલે છે, ન્યાય આપવાનો, ન્યાયની સરળતાની પ્રદર્શિત કરવાનો જો કાર્ય કરે છે એના બારે મેં પબ્લિકે જાગૃતિ થાય એટલા માટે આજે રેલીનો કાર્યક્રમ લીધો છે. ભારતના દરેક જનતા 70% જનતા જો છે આ ગ્રામીણ ભાગમાં વિસ્તારમાં રહેવા વસેલી છે. 275,000 વિલેજીસ છે. તો આ જો ગ્રામીણ જનતા જો છે અને રૂરલ એના સાથે અર્બન જનતા એના એ લોકોને વિધિક સેવા પ્રાધિકરણ નું કાર્ય શું છે, વિધિક સેવા પ્રાધિકરણ કેવી રીતે કામ કરે એટલા માટે જાણકારી આપવા માટે આજની રેલીનું આયોજન કરવામાં આવેલો હતો. આજ બધા વકીલ સંઘના વકીલ મિત્ર પીએલવી માન્ય સરકારી વકીલ અર્ચના ગાંધી પૂરા કોર સ્ટાફ એના સાથેથી આજ મહાત્મા ગાંધી જયંતિના નિમિત્ત પર આ રેલીનું આયોજન થઈ ગયું. રેલીમાં નાલસાનો જો કાર્યક્રમ છે, નાલસાનો જો ઉદ્દેશ છે એટલા ઉદ્દેશના બારેમાં સોંગ અને લોકોમાં જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. અને આ જો લીગલ અવેરનેસ વીક જો છે ભારત કા અમૃત મહોત્સવ સાથે સાથે આ 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર તક ચાલશે. એમાં પીએલવી પેનલ એડવોકેટ્સ
લીગલ સેવા વિધિ પ્રાધિકરણના વકીલ અને સંબંધિત કર્મચારી ઘરે ઘરે દરેક ઘરે જઈને આ વિધિ સેવા પ્રાધિકરણનું કાર્યનું ન્યાય આપવાનું જો પવિત્ર કાર્ય ચાલુ હૈ એના બારે મેં લોકોને અવગત કરાવશે. હું ડૉક્ટર એસ જે ચુડાસમા બાર એસોસિએશન દીવના પ્રેસિડેન્ટ. આજે મહાત્મા ગાંધીજીની જન્મતિથિના અનુસંધાનમાં દેશવ્યાપી જે સ્વચ્છતા અભિયાન અને અમારા કાનૂની સેવા સત્તા મંડળ દીવ ડિસ્ટ્રિક્ટ તરફથી અને કોર્ટ તરફથી એ જે કાર્યક્રમ યોજવામાં આવેલો છે એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર ખાસ કરીને ગામના અંતરિયાળ વિસ્તાર, ડુંગરાળ વિસ્તાર અને કે જ્યાં સાધનો અત્યારના જમાના પ્રમાણે પહોંચી નથી શકતા એવા વિસ્તારોની અંદર ગરીબ પ્રજાઓને આ સ્વચ્છતા વિશે અને કાનૂની ન્યાય વિશે જે ખબર નથી અથવા તો જે ખબર છે પૂરતી નથી તેના અનુસંધાનમાં કાર્યક્રમ યોજવામાં આવેલ છે. અત્યારે આજના દિવસે જે અમે પ્રભાત ફેરી ફેરવી એની અંદર ખૂબ લોકોને માહિતી મળે એ માટે એ રાષ્ટ્રીય કાર્યક્રમની અંદર એ જુદી જુદી રીતે અમે અમારો કાર્યક્રમ રાખ્યો છે આખું વીક, એટલે કે 14 તારીખ સુધી, અને એનાથી પણ કદાચ અનુકૂળતા આવશે તો વધુ અમે કાર્યક્રમ રાખશું. ગરીબ લોકોને ન્યાય નથી મળતો એના માટે જે એના ક્રાઇટેરિયા છે એ જુદા જુદા વિભાગોમાં જઈને અમે એને જાણ કરીએ છીએ. લોકોને, વૃદ્ધને, અસહાય બાળકોને, વિધવાઓને, સ્ત્રીઓને, તેમજ જેની આવક ઓછી છે એ જે તે રાજ્ય પ્રમાણે એના કાનૂની લેવલ રાખવામાં આવેલા છે તે પ્રમાણે પણ એ લોકોને અમે ન્યાય અપાવવા માટે કોશિશ કરીએ છીએ. ખાસ કરીને તો જે અત્યારના જમાના પ્રમાણે જે લોકો ન્યાયથી વંચિત છે, જે ન્યાય પ્રક્રિયાથી અજાણ છે, એવા લોકોને અમે ન્યાય કેમ મળે, મફત મળે અને ઝડપી મળે, વગર પૈસે મળે, એ રીતે અમે ખાસ અમારા પ્રોગ્રામ ગોઠવીએ છીએ. વર્ષોથી આ કાર્યક્રમ અમારો બાર એસોસિએશન, દીવ, કોર્ટ અને સરકારી વકીલ, સરકારી માધ્યમ દ્વારા પણ અમે મદદ લઈ અને આ કાર્યક્રમ ઉજવીએ છીએ. હવે પછીના જે કાર્યક્રમ છે એ અમારા 14 ઓક્ટોબર સુધી જે જુદી જુદી રીતના જે બધા કાર્યક્રમો થશે એ અમે આપશું. આ સાથે જે તે લોકોને અમારે અવગત કરવાના છે એના માટે અમે દીવ ડિસ્ટ્રિક્ટની અંદર સમગ્ર વિસ્તારમાં ઘર ઘર જઈને લોકોને અને ગામડે ગામડે જઈને જે લોકોને જરૂરિયાત છે, જે સમજતા નથી, એને અમે જગાડવા માટે, એને સમજાવવા માટે કોશિશ કરીએ છીએ. આટલું અત્યારના જમાના પ્રમાણે લોકોએ સંપૂર્ણ રીતે વાકેફ રહેવું જરૂરી છે કારણ કે માધ્યમો ખૂબ વધી ગયા છે એમ અમે માનીએ છીએ. અને અમારી કોર્ટ આ બાબતમાં પ્રાધિકરણ પ્રમાણે પણ એ જુદી જુદી રીતે મદદ કરી રહી છે. અમારા જે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, જે લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી કમ જે છે એ ખૂબ જ આ બાબતમાં રસ લે છે અંગત, અને લોકોને પોતાને ગુજરાતી ન આવડતા હોવા છતાં પણ એ ગુજરાતીમાં સમજાવવા માટે કોશિશ કરે છે અને લોકો બધા જ ખુશ છે. અને સરકારી વકીલ શ્રીમતી અર્ચનાબેન ગાંધી એ પોતે પણ આ બાબતમાં ખૂબ સક્રિય છે, રસ લે છે. અને જય હિન્દ.